હમ બંને માત્ર વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું પાંચ સત્તરમાં જીવન નિર્વાહમાં તેમાં આપણે આગળના વિડીયોમાં જોયું કે માલપુર ગામમાં મધુબા રહે છે અને એ બીજા મોટા જે ખેડૂત છે જે પાસે બહુ બધી જમીન હોય તેની પાસે જઈને મજૂરીનું કામ કરે છે એ અને એમના પતિ બરાબર ને ત્યાર પછી આપણે જોયું કે પાંડરવાડા ગામના સલમાન એક નામનો એક છોકરો રહે છે સલમાન પાસે દસ એકર જમીન છે અને તે જાતે ખેતી કરે છે જ્યારે એને જરૂર જણાય ત્યારે તે મજૂરીના પૈસા આપીને બીજાની પાસે પણ બીજાની મદદથી પણ ખેતી કરે છે આ હિસાબે એ જીવન નિર્વાહ ચલાવે છે જ્યારે સલમાનની પાસે બીજા સાત આઠ મહિના સુધી કંઈ કામ નહીં હોય તે સલમાન સાત આઠ મહિના સુધી જીવન નિર્વાહ ચલાવે છે ખેતીની આવકમાંથી એ સાત આઠ મહિના સુધી જીવન નિર્વાહ પોતાનો ચલાવી શકે છે અને બાકીના ચારેક મહિના સુધી એ શું કરશે કે પશુપાલન કરીને મેળવેલી આવકમાંથી એ પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે સમજ પડી હવે આપણે આગળ જોઈએ હવે આપણે કે ગામનું શહેર સાથે જોડાણ નાનું ગામ હતું રામનગર નાનું ગામ રામનગર અહીં એક વેપારી એમનું નામ જગાભાઈ એમનું નામ શું છે જગાભાઈ તેમની નાની દુકાન હતી નાનું ગામ હતું રામનગર હતું એક અહીં એક વેપારી હોય અને એ વેપારીનું નામ હતું જગાભાઈ તેમને નાની દુકાન હતી આ દુકાનમાં શાકભાજી મળે કરિયાણું મળે અને સાથોસાથ જીવન જરૂરી કેટલીક ચીજવસ્તુઓ પણ મળે જગાભાઈ પાસે જે દુકાન હતી તે દુકાનમાં શાકભાજી કરિયાણું સાથોસાથ જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ એ વેચાણ કરતા હતા સાબુ મીઠું કે નાની મોટી દવાઓ આ દુકાનમાં એમને મળી રહે એટલે જે બી લોકો લેવા આવે ગામના લોકો તેમને આ દુકાનમાંથી બધી વસ્તુ મળી રહેતી હતી રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે એટલે આ રામનગર નામનું જે ગામ હતું તે ગામમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે એટલે ચોખાનો પાક લેતા હતા ગામ લોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય ને ગામના લોકો તે સમયે કેવું હતું કે કંઈ વસ્તુ જોઈતી હોય તો પૈસા નહીં હોય તો ચોખા આપી આવે અને એ વસ્તુ લઈ આવે એટલે ગામના લોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય જગાભાઈ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે એટલે જગાભાઈ જે હતા તે શું કરે કે આ ચોખા લઈ લે અને એ બદલે તેમને જે કંઈ વસ્તુ જોઈતી હોય તે વસ્તુ એમને આપી દે છે ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી દે આવે એ જગાભાઈ શું કરતા કે જે ચોખા એમની પાસે બહુ બધા ભેગા થઈ જાય તે ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી દે છે અને શહેરની મોટી દુકાનો હોય તે દુકાનોમાં એ વેચી આવે છે ઓછા પૈસે ચોખા ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસામાં આ સામાન વેચીને નાણાં કમાય છે એટલે પૈસા વધારે કમાય છે તે એમને નફો વધારે મળે એનાથી મધુબાજીમાં જેવા ખેતમજૂર અંગે આપણે જોયું જમીનદાર જેવા મોટા ખેડૂત ઉપરરાન સુલ સલમાન જેવા નાના ખેડૂત અને સાથોસાથ જગાભાઈ જેવા નાના નાના વેપારીઓ અંગે પણ આપણે વિગતે જોયો અને તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા પણ છે પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી ગુજરાન ચલાવનારા અંગે પણ આપણે વિગતવાર જોયું કે બીજાના ખેતરમાં પણ કામ કરી શકે તેવા મજૂરો વિશે જોયું અને જ્યારે કામ નહીં હોય ત્યારે ઔદ્યોગિક વસાહતોમાં એટલે ફેક્ટરીઓમાં મિલોમાં કંપનીઓમાં પણ કામ કરીને પોતાનું ગુજરાન કે હિસાબે ચલાવે છે તે વિશે પણ આપણે આ ટોપિકમાં જોયું હવે આપણે આપણે આગળ જોઈએ કે અન્ય રીતે જીવન નિર્વાહ કે બીજા એવા ઘણા કેટલા લોકો છે કે બીજી રીતે પોતાનું જીવન ચલાવી શકે છે પોતાનું જીવન નિર્વાહ કરે છે ને કયા કયા કામો કરે છે તે આપણે હવે જોઈએ કે બીજી રીતે જીવન નિર્વાહ તો નાનું ગામ હતું સંચારડા શું નામ હતું ડા સંચારડા કિનારે આવેલું હતું આ ગામ અહીં એક બહેન અને લખીમાં રહે અહીં આ ગામમાં બહેન અને લખીમાં રહે તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી ન તેઓ છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે ન એમની પાસે કોઈ ખેતી માટે જમીન નથી અને તેઓ છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે બહેન અને લખીમાં બંને માછલી પકડવાનું કામ કરે છે શું કામ કરે છે બહેન અને લખીમાં માછલી પકડવાનું કામ કરે છે માછીમાર ખદીયા ઉત્પાદક કહેવાય છે શું કહેવાય છે એ ઉત્પાદક કહેવાય છે માછલી એ દરિયાઈ જીવ છે બહેનને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે રૂડી બહેન જે છે ને તે બહેનને ઘરકામમાં એટલે ઘરનું કામ કરવામાં તેમના પતિ સહયોગ કરે છે ને મદદ કરે છે લખીમા ગરડા છે તેમના પતિનું અવસાન થઈ ગયું છે અને બહેન અને લખીમાની ભાગમાં એક નાની હોડી છે બહેન અને લખીમા આ બંને વચ્ચે એક નાની હોડી એ લોકોએ લીધેલી છે બંને જણાએ ભાગમાં તે દરિયા કિનારે જ મૂકી રાખે છે તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની ઝાર અને એ માટેના કેટલાક સધનો છે કે તેમની પાસે શું છે શું છે કે ઘરમાં છે માછલી પકડવા માટે જે લોકોને સધનો જોઈતા હોય તે સધનો છે અને નાની ઝાડ છે તે બધું એમની પાસે છે તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે ઉડીબેન અને લખીમાં દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે દરિયામાં માછલા પકડવા હોય અને મેળવવા હોય તો દૂર સુધી માછીમારોએ જવું પડે વર્ષમાં આઠ મહિના સુધી તે માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે આઠ મહિના સુધી તે માછલા પકડીને પોતાનું જીવન નિર્વાહ એટલે પોતાનું જીવન ચલાવે છે હવે આપણે આગળ જોઈએ કે ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો ખૂબ જ મુશ્કેલ છે એટલે જોખમકારક કહેવાય છે આ કારણે બહેન અને લખીમાં ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી ચોમાસામાં જ્યારે વરસાદ ખૂબ જો આવે છે વાવાઝોડા સાથે ત્યારે એમને દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી વરસાદ વાવાઝોડું કે આવી કુદરતી આપત્તિઓ સામે રૂઢિબહેન અને લખીમા જેવા માછીમારી કરનારા લાચાર થઈ જાય છે એ લોકો જીવન કે હિસાબે ચલાવવો જીવન એવા કે હિસાબે ચલાવવો તે લોકોનું જીવન માછીમાર કરનારા લાચાર થઈ જાય છે જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે કોઈપણ કુદરતી ઘટના બને ત્યારે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી કે હવે અમારે આવક બીજી કાંથી કરવી એ વિચારે છે આવા સમયે કામ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે આ સમયે જીવન નિર્વાહ માટે તેમણે પૈસા ઓછી ના લેવા પડે છે કે જે સમય દરમિયાન આવી રીતના કુદરતી કોઈ ઘટના બની જાય તો તે સમય દરમિયાન એમને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે તેમણે પૈસા ઓછી ના લેવા પડે છે બીજા પાસેથી ઓછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે છે જ્યારે એ માછલી પકડીને વેચી શકે એ તો સ્વાભાવિક વાત છે કે ઓછીના પૈસા જે આપણે આપવા હોય તો ઓછીના પૈસા તેઓ ત્યારે જ પાછા આપી શકે છે કે જ્યારે એ માછલી પકડીને વેચીને આવે અને એમાંથી જે આવક પ્રાપ્ત થાય જે પૈસા મળે તેમાંથી એ પૈસા જે ઓછીના લીધેલા લીધેલા હોય તે એમને એ પાછા આપી શકે તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે છે દરિયામાં આપણે જોઈએ છીએ દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા તેમને દરિયામાં ખૂબ દૂર સુધી જવું પડે છે પ્લાસ્ટિક અને ઉદ્યોગનું પાણી એટલે પ્લાસ્ટિક અને ઉદ્યોગોનું પાણી નદી ગતર મારફતે દરિયામાં જાય છે જેનાથી પાણી દૂષિત થાય છે દરિયાનું આ કારણે અહીં પ્રદૂષણ વધતું જાય છે અને પ્રદૂષણને લીધે અહીં માછલીઓ પણ ઓછી થઈ જાય છે જ્યાં ઘણી ગંદકી હોય ખૂબ જ પ્રદૂષણ હોય પ્લાસ્ટિક હોય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝોમાંથી જે પાણી દરિયામાં ફેંકવામાં આવે એના કારણે શું થાય માછલીઓ ત્યાં કરી રહેતી નથી અથવા મળી જાય છે દરિયામાં પ્રદૂષણ વધારાને લીધે માછલી પકડવા તેમને દરિયામાં દૂર સુધી જવું પડે છે અને એને લીધે માછલીઓ ખૂબ જ ઓછી થતી જાય છે આ પરિસ્થિતિ પણ રૂડીબહેન અને લખી મારે ચિંતામાં મૂકી દે છે દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતા નથી એટલે સુનામી છે આ ઘટના બને સુનામી આવે એ વખતે પણ આવેલ દરિયાના તોફાનમાં તેમને આર્થિક નુકસાન થયું હતું કે જ્યારે દરિયામાં સુનામી આવે ત્યારે પણ માછીમારોને દરિયામાં જવા દેવામાં આવતા નથી અને નજીકના વિસ્તારોમાં જે લોકો રહેતા હોય તે લોકોને દૂર સુધી ખસેડી દેવામાં આવે છે તે સમયે તેમની હોળીને પણ નુકસાન થયું હતું આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શકતા ન હતા એ આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શકતા ન હતા સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય કરી હતી સુનામી જેવી કોઈ કુદરતી ઘટના બને કે રીતે સુનામી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે સમુદ્રના મોજા એકદમ ઊંચા ઉછરે અને મોટી ઉંમર આવે ત્યારે એને સુનામી કહેવાય તો સરકારે નવી જ્યારે કોઈ નુકસાન થાય તો એવા સમયે સરકારે શું કરે કે જે લોકોને નુકસાન થયું હોય તે નવી હોડી લાવવા માટે આર્થિક સહાય લોકોને એટલે મદદ કરે છે જેને નુકસાન થયું હોય તેને સમજ પડી આપણે આગળ જોઈએ કે આ જ રીતે ગામના લોકોની જો વાત કરીએ તો આ જ રીતે ગામડાના કેટલાય લોકો ગામડાના કેટલાય લોકો દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી ગામડામાંથી પાસીના શહેરમાં જઈ તેનું વેચાણ કરી અને જીવન નિર્વાહ ચલાવે છે તો આપણે આગળનો સવાલ જોઈએ કે આપણી પાસે લોકો કેવી રીતે કમાય છે કે આપણી આસપાસ કે આપણી આસપાસ જે લોકો રહે છે તે લોકો કેવી રીતે કમાય છે તો આપણી આસપાસ લોકો વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને વેપાર કરીને શાળા કોલેજોમાં અને ઓફિસોમાં નોકરી કરીને મજૂરી કામ કરીને તેમજ કૌશલ્ય આધારિત કામ કરીને કમાય છે કોઈને કપડાં આવડતું હોય ડ્રેસ સીવટા આવડતું હોય તેવા બધા કૌશલ્ય આધારિત કામ કરીને લોકો કમાય છે આગળનો સવાલ માછીમારને રોજ કેટલા કલાક કામ કરવું પડતું હશે તો માછીમારને રોજ દસથી બાર કલાક કામ કરવું પડતું હશે આગળનો સવાલ દરિયાને ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો છો કરી શકો એમ છો તો હં પ્લાસ્ટિક દરિયામાં જાય છે ત્યારે દરિયામાં પ્રદૂષણ પેદા થાય છે આથી હું પ્રતિજ્ઞા કરું છું કે હું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં અને વધુમાં વધુ એટલે શાળાએ જતાં આવતા કે બારી મારી શેરીમાં પ્લાસ્ટિક જોવા મળશે તો તેને હું એકઠું કરીને એટલે ભેગું કરીને કચરા પેટીમાં નાખીશ મારા મિત્રો પાડોશીઓ સંબંધીઓ વગેરેને પ્લાસ્ટિકની થેલીઓ ન વાપરવા હું સમજાવીશ આગળનો સવાલ માછલીની જેમ અન્ય શું વેચીને નાણાં કમાઈ શકાય છે તો માછલીની જેમ આપણે શાકભાજી ફળો ફૂલો રમકડા સિંગ ચણા મમરા પાપડ ખાખરા ફરસાણ વગેરે વેચીને આપણે નાણાં એટલે પૈસા કમાઈ શકીએ છીએ આગળનો સવાલ કેવી કુદરતી આફત વખતે માછલી પકડવા જઈ શકાતું નથી ખોટું શા માટે તો હા સુનામી જેવી કુદરતી આફત વખતે માછલી પકડવા દરિયામાં જઈ શકાતું નથી કારણ કે સુનામી ખૂબ ભયંકર કુદરતી આફત છે આ આફતમાં સપડાઈ જવાથી મોટી જાનહાનિ અને માલહાનિ ભોગવવી પડે છે માછીમારોને આર્થિક નુકસાન થવાથી તેઓ લાંબા સમય સુધી માછલા પકડવા જઈ શકતા નથી સમજ પડી તો હવે વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને લગતા સવાલ જવાબ હું તમને પૂછું ચાલો પહેલો પ્રશ્ન કે રામનગર ગામના જગાભાઈ શું વ્યવસાય કરે છે એ તમને આગળ સમજાવ્યું હમણાં તો હું તમને કહું રામનગર ગામના જગાભાઈ વેપારી છે અને ગામ લોકોને જગાભાઈની દુકાનમાંથી કોઈ વસ્તુ જોઈતી હોય તો તેઓ ચોખા લઈને જાય અને જગાભાઈને તે ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરીને જગાભાઈ શહેરની મોટી દુકાનમાં આપી આવે છે આ રીતે જગાભાઈ પોતાનો વ્યવસાય કરે છે આગળનો સવાલ બહેન અને લખીમાં કેવી રીતે જીવન નિર્વાહ કરે છે ચાલો બોલો જો હું તમને કહું બહેન અને લખીમાં દરિયાકિનારે આવેલા સંચારડા ગામમાં રહે છે તેઓ બંને માછલા પકડવાનું કામ કરે છે અને વર્ષમાં આઠ મહિના સુધી તેઓ માછલા પકડીને જીવન નિર્વાહ ચલાવે છે એટલે કરે છે આગળનો સવાલ હું તમને કહું કે માછલીની જેમ આપણે બીજું કઈ વસ્તુ વેચીને એટલે માછલીને જેમ અન્ય બીજી કઈ વસ્તુ વેચીને આપણે નાણાં કમાઈ શકીએ છીએ એટલે પૈસા કમાવી શકીએ છીએ તો માછલીને જેમ શું આપશે એમાં તો હું તમને કહેવું માછલીની જેમ શાકભાજી ફળો ફૂલો રમકડા સિંગ ચણા મમળા પાપડ ખાખરા ફળસાન વગેરે વસ્તુઓ વેચીને આપણે નાણાં એટલે પૈસા કમાઈ શકીએ છીએ આગળનો સવાલ દરિયાને ચોખ્ખો રાખવા માટે તમે શું કરી શકો છો તેમ છો મેં તમને આગળ સમજાવ્યું હમણાં જ એટલે પ્લાસ્ટિક દરિયામાં જાય છે ત્યારે દરિયામાં પ્રદૂષણ પેદા થાય છે આથી હું પ્રતિજ્ઞા કરું છું કે હું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં વધુમાં વધુ શાળાએ જટા આવતા કે મારી શેરીમાં પ્લાસ્ટિક જોવા મળશે તો તેને એકઠું કરીને એટલે ભેગું કરીને કચરા પેટીમાં નાખીશ મારા મિત્રો પાડોશીઓ સંબંધીઓ વગેરેને પ્લાસ્ટિકની થેલીઓમાં ન વાપરવા હું સમજાવીશ આગળનો સવાલ કેવી કુદરતી આફત વખતે માછલી પકડવા જઈ શકાતું નથી હોતું શા માટે મેં તમને સમજાવ્યું હમણાં તો હું કેમ સુનામી જેવી કુદરતી આફત વખતે માછલી પકડવા દરિયામાં જઈ શકાતું નથી કારણ કે સુનામી ખૂબ ભયંકર કુદરતી આફત છે આ આફતમાં સપડાઈ જવાથી જાનહાનિ અને માલહાનિ ભોગવવી પડે છે માછીમારોને આર્થિક નુકસાન થવાથી તેઓ લાંબા સમય સુધી માછલા પકડવા જઈ શકતા નથી સમજ પડી તો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર આ ટોપિકના અઢાર હું તમને જે સવાલ જવાબ આપીશ તમારે નોટબુકમાં લખવાના રહેશે હોમવર્કમાં વન ડે માત્રમ